એક પ્રશ્ન એવો છે, હનુમાનજીના દર્શન કરતી વખતે બહેનો પાછળ હાથ કેમ રાખે? આમ રાખે નહીં? લગભગ મેં ઘણી વખત કીધું છે કે ભાઈ પાછળ હાથ ન રાખવા, આવી રીતે રાખવા. કોઈ પણ પ્રકારનું પાપ લાગતું, દોષય લાગતો નથી ને હનુમાનજી નારાજ નહીં થાય. પાછળ રાખશો તો નારાજ થાય. અને ઘણી વખત હમણાં ગુરુ બોલ્યા કે ઘણાને એમય હોય કે આ હાથ એવા છે કે દેખાડવા જેવા નથી એટલે પાછળ રાખે. કામ જ એવા કર્યા હોય જાકુબના અને હાથથી નથી થાય. ધણીને એવું કરી કરીને ખવરાય હોય બિચારો ગુજરી જાય વહેલા હાર, પછી આમ હાથ કેમ દેખાડવા? બોલા નથી તું, મસ્ત એક જોક છે કે ભાઈના બે દાંત આગળના નીકળી ગયા ને સાંજે હતા બે ભાઈ બંધુ ભેગા હતા, ભવાર પાછા ભેગા હતા બે નહીં. તો એટલે ભાઈબંધ સહેજ બોલ્યા, તારે બે દાંત કેમ પડી ગયા? તે કે જવા દે ને કે તે પણ કે હું તું પણ કે છે હવે સાંજે તો મસ્ત બે આમ તું તો જોવાનું જો કેમ પડી ગયા? તે કાંઈ કહેવા જેવું પણ કહે તો ખરો. તે કે આ શનિવાર નહીં તો કહું તો કે તારે ભાઈ હુકડી બનાવી પહેલી વહેલી કે છે. હુકડી ને દાંત ને શું લાગે વળગે? કે તે કે લાગે વળગે એવું છે કે છે. ખે તો કરો પણ હું તું તે કે હુકડી બનાવી કે ખાવ? મેં કીધું રહેવા દે ને ખાવ, કીધું ને બીજું બોલવાનું જ ન હોય કે પછી આપણે આમ બટકું ભર્યું ત્યારે ચોંટી ગયા તે ઉખડે જ નહીં કે ફેવી ગઈ ખારી કે પછી આંચકો માર્યો જોરથી કે બે લઈને આવી હુકડી. એટલે કે દાંત પણ કે એવી એવી હુકડી બનાવે તો ખવાય ને એને એટલી ખબર પડે ને તો કે ન ખાય તો 32 32 નીકળી જાય માતા કે. એટલે આવું કર્યું હોય ને પછી કે દાંત કેમ બતાવવા? પણ આપણા હરિભક્તોના બહેનો તો બહુ સારા હોય, એટલે એ તો એવું કરતા જ ન હોય, એ તો બહુ ડાયા હોય. એટલે તમારે હનુમાનજીને હાથ જોડીને પગે લાગવું. ઘણાને એવું થાય કે બહેનોથી હનુમાનજીની પૂજા કરાય, હનુમાન ચાલીસાનો પાઠ કરાય, કરાય કરાય ને કરાય. રામાયણની અંદર ચોખ્ખું તુલસીદાસજીએ લખ્યું છે કે હનુમાનજી મહારાજ જ્યારે યુદ્ધ જીતી ગયા અને એ વખતે હનુમાનજી મહારાજ લંકામાં થઈને અશોક વાટિકામાં સીતાજીને પહેલા સમાચાર આપવા જ્યારે જતા હતા ત્યારે ચોખ્ખું રામાયણની અંદર લખ્યું છે કે સૌ પ્રથમ હનુમાનજીની પૂજા તમામ લંકાની રાક્ષસણીઓએ કરી. જો લંકાની રાક્ષસણીઓનો અધિકાર હોય હનુમાનજીની પૂજા કરવાનો તો ભારતની આર્ય નારીની હનુમાનજીની પૂજા કરવામાં અધિકાર કેમ ન હોય? દાદાની પૂજા તો બધાથી થાય,